ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ લહેરાવી સૌને શુભકામના પાઠવવામાં આવી હતી. ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આજે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભારતીય યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રી નિવાસી બીબીના આદેશ મુજબ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે નારી સન્માનમાં શક્તિ સુપરશ્રીના પૂર્વ કચ્છના જિલ્લા ઇન્ચાર્જ કોમલસિંહ ચૌધરીના હસ્તે ગાંધી માર્કેટ ગાંધીધામ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નીતેશ લાલને જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, ત્યારે મહિલાની સુરક્ષા ખૂબ જ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નીતેશ લાલન, પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા, સંજય ગાંધી, યાદવેન્દ્રસિંહ, હકુબા જાડેજા, રાધાસિંહ ચૌધરી, યશ શાહતે, રાજુ શર્મા, ઝરણાબેન ઠક્કર, અમૃતદાસ ગુપ્તા, નિલેશ ભાનુશાલી, અમિત ચાવડા, રમેશ આહિર, ભૂમિબેન, સ્નેહાબેન, નજમાબેન, ચુમાબેન, ઉમા સેની, સીમાબેન, રેખાબેન, પ્રશાંત દનીજા, પ્રતિક સેંગલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.